કે એ લોકોને ફાંસીની કે 108 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માર નાખીશ. રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. આ આગની ઘટનામાં વ્યથિત થયેલા પરિવારના એક સદસ્યએ ગુસ્સામાં આવીને કહ્યું કે અમારા પરિવારના 10 લોકો ગેમ ઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે, કોઈની ઓળખ થઈ શકી નથી. આ તમામ TRP ગેમ ઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજૂર થાય તો હું તેમને મારી નાખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું. મારી માંગણી એ છે કે સરકારે ક્યાં તો આ લોકોને ફાંસીની સજા આપવી અથવા તો કોઈ એડવોકેટ તેમનો કેસ ન લડે, ન તો હાઈકોર્ટમાં ન તો સુપ્રીમમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તેને 2 લાખ રૂપિયા હું આપવા તૈયાર છું. હું મારા પોતાના રૂપિયા આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયાની હાજરીમાં જે જરૂરિયાતમંદને સરકારી સહાય જોઈતી હશે તેને હું આપી દઈશ. દોષિતોમાં કોઈની પણ સજા પહેલાં જામીન મંજૂર થયા તો હું તેમને જાનથી મારી નાખીશ. મારી આગળ પાછળ હવે કોઈ જ રહ્યું નથી. જો આ લોકો જામીન પર છૂટ્યા તો હું એકેને જીવતો નહીં છોડું. હવે મારા પરિવારના કોઈપણ સભ્યની ઓળખ થઈ નથી, તેમ હું પણ તેમની ઓળખ થવા નહીં દઉં. હું સરકારને એટલું જ કહેવા માગું છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હવે સરકાર એક્શન નહીં લે તો પબ્લિક એક્શન લેશે. હવે હું દેખાડીશ. જો જામીન મંજૂર થયા તો હું તેમને પૂરો કરી દઈશ. ટોટલ અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે. એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાળા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરળ થતી નથી. આવી રીતના મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયો છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી, 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું, મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેની જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 108 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માર નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતો નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરળ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરળ હું નહીં થવા દઉં. કોઈ અધિકારી યારે કોઈ રહ્યો નહીં. હું સરકારને એટલું કહેવા માગું છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડી